પ્રેસ ક્લબ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચિસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખી અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર. વિસ્મીએ ઇતિહાસમાં સૌ પ્રથમ એક સાથે 650 થી વધુ ભૂદેવોને બ્રહ્મ ગૌરવ એવોર્ડ એનાયત કરાશે. ચાર મહાનગરોમાં મેરેથોન વિઝિટ કરીને સ્વાઇન ફ્લુની સ્થિતિ અંગે માહિતી મેળવતા રૂપાણી. વિશ્વનું પ્રથમ નોન ઇન્વેસ્ટિંગ બ્લડ બાયોકેમિસ્ટ્રી ટ્રેકર રજૂઆત માટે તૈયાર. આથી આરસી ઇવેન્ટ ધ વેડિંગ ફેસ્ટિવલ 2017 નો પ્રારંભ. રાજાણી મસાલે જીવન ભર કા અતુટ બંધ. રાજાણી ચાય અગરબત્તી મસાલા ઓર માચીસ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા ગુજરાતમાં વસતા બ્રાહ્મણોમાં વહેલી પ્રતિભાઓ અને બ્રહ્મ વિભૂતિ અને સન્માનનો કાર્યક્રમ બ્રહ્મ ગૌરવ એવોર્ડ 2017 વિતરણ સમારંભ તારીખ 20 ઓગસ્ટ 2017 ને રવિવારે અમદાવાદ શહેરમાં આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવ્યો છે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના કાર્યકારી પ્રમુખ પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર સુવિખ્યાત બ્રહ્મ પ્રતિભાઓની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતમાં વસતા બ્રહ્મ તેજને પોફાનો અને અતિ ગૌરવના જય ઘોષ સાથે બ્રહ્મ ગૌરવ એવોર્ડ 2017 યોજાશે. તે બ્રહ્મ સમાજ માટે ગર્વની વાત છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ સમાજની સ્થાપના પછી આ પ્રથમ પ્રયોગ છે અમારો કે વિવિધ કેટેગરી એટલે કે વિવિધ ક્ષેત્રની અંદર બ્રહ્મ સમાજના જે પ્રતિભાવો છે એમણે જે કાંઈ યોગદાન આપ્યું છે અને કાંઈક પોતાની શક્તિથી સમાજના ગૌરવને જાહેર જીવનની અંદર વધાર્યું છે એવા લગભગ 60 જે લોકો છે વિશેષ એનું અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ. અમને આનંદ એ વાતનો થયો કે મેં આ વાત સમાજની અંદર મૂકી અને લગભગ સમાજમાંથી 650 નોમિનેશન આવ્યા અને અમે પછી અહીંયા જે કેટેગરીના તજજ્ઞો હતા એ તજજ્ઞોની પાસે એની એક સ્ક્રુટિની કરી અને એમાંથી જે શ્રેષ્ઠ લાગ્યા એ શ્રેષ્ઠ પ્રતિભાઓનું સન્માન અમે કરવાના છીએ. અને બીજી આનંદની વાત એ છે કે જેનું પસંદગી થઈ છે એટલાનું જ અમે સન્માન નથી કરતા પણ જેને નોમિનેશન સમાજનો આ જે વાત છે એને સ્વીકારી છે અને એમને પણ કંઈક ટોકન મળે એટલા માટે એક સર્ટિફિકેટ અને એક મેડલથી અમે એમનું પણ સન્માન કરવાના છે. એ વર્લ્ડ રેકોર્ડની ટીમ છે એનો અમે સંપર્ક કર્યો છે અને લંડનથી આવવાના છે અને અમને એવું છે કે એક જ સમાજ દ્વારા વિવિધ કેટેગરીની અંદર 650 લોકોનું સન્માન ભારતમાં એક જ સ્થળે એક જ સમયે અને એક જ સમાજની વચ્ચે આ પહેલી વખત થઈ રહ્યું છે એટલે અમે આશા રાખીએ છીએ કે અમારો આ વર્લ્ડ રેકોર્ડ થશે. સમાજ દ્વારા સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન થશે તે ગુજરાતના ઇતિહાસમાં અસ્મરણીય પળ હશે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે બ્રહ્મ ગૌરવ એવોર્ડ 2017માં અલગ અલગ 20 કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ધાર્મિક કર્મકાંડ શિક્ષણ સામાજિક જીવન રાજનીતિ પોલીસ સર્વિસીસ સંગીત ગાયક કલા ચિત્રકલા વ્યાપાર પત્રકાર કવિ લેખક વકીલાત ડૉક્ટર પરદેશના વૈશ્વિક મરણોત્તર બ્રહ્મસૃષ્ટિ
રમત ગમત, સાયન્સ, ટેકનોલોજી, એક્ટિંગ કલા, મેલ એક્ટિંગ કલા, ફિમેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં વસતા બ્રાહ્મણોમાં જે વિવિધ પ્રતિભાઓ ધરાવે છે, અલગ અલગ કેટેગરીમાં, રમત ગમત ક્ષેત્રે, પત્રકાર ક્ષેત્રે, કર્મકાંડ ક્ષેત્રે, ફિલ્મ ક્ષેત્રે, લેખક ક્ષેત્રે, કવિ, એવી અલગ અલગ ક્ષેત્રોની વિવિધ 20 કેટેગરી અમે પસંદ કરી છે. અને આ 20 કેટેગરીમાં નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા, જેમાં 650 થી વધુ નોમિનેશન આવ્યા, અને એમાંથી 60 જેટલા વ્યક્તિઓને, 60 જેટલી પ્રતિભાઓને અમે સન્માન કરવાના છીએ એવોર્ડથી. બાકીની પ્રતિભાઓને મેડલ તથા સર્ટિફિકેટથી પણ સન્માન કરવામાં આવશે. એટલે એક સાથે એક જ સમાજના 650 થી વધુ પ્રતિભાઓને સન્માનવાનો કાર્યક્રમ આ ગુજરાતમાં પ્રથમ વખત બની રહ્યો છે. ગુજરાતે ભારતમાં પ્રથમ વખત બની રહ્યો છે કે એક જ સમાજના એક સાથે 650 વ્યક્તિઓનું સન્માન થાય તેવો કાર્યક્રમ હજી સુધી બન્યો નથી. બ્રહ્મ ગૌરવ એવોર્ડ 2017માં દરેક કેટેગરીમાં કુલ 3 એમ 60 જેટલા ભૂદેવનું બ્રહ્મ ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવશે. યજ્ઞેશ દવે વધુમાં જણાવ્યું હતું કે 15 જુલાઈ 2017 સુધીમાં દરેક કેટેગરીના કુલ 650 વધુ નોમિનેશન સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની ઓફિસે મળ્યા હતા, જેમાંથી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની કમિટી દ્વારા દરેક કેટેગરીમાં 3 એમ કુલ 60 ભૂદેવોને બ્રહ્મ ગૌરવ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય બ્રહ્મ તેજ મેડલ તથા સન્માનપત્ર આપવામાં આવશે. એક જ જ્ઞાતિના 650 વધુ લોકોનું સન્માન થતું હોય તેવો ભારતમાં આ પ્રથમ પ્રસંગ હોવાથી આ સમારોહમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિઓ હાજર રહેશે. આ સમારોહને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળશે. બ્રહ્મ અગ્રણી જગત શુક્લએ જણાવ્યું હતું કે 30 સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા યોજનાર બ્રહ્મ ગૌરવ એવોર્ડ સમારોહ ખૂબ આનંદિત વાતાવરણમાં યોજાશે, જેમાં કોઈ ભાષણબાજી કે કોઈ હાર તોરા નહીં થાય. સન્માન મેળવનાર બ્રાહ્મણ, સન્માનિત થનાર બ્રાહ્મણ, કાર્યક્રમ રજૂ કરનાર પણ બ્રાહ્મણો જ હશે. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા 20 ઓગસ્ટના દિવસે સમસ્ત ગુજરાતમાંથી આ સમારંભમાં હાજરી આપવા આવેલા બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં બ્રાહ્મણો માટેની કલ્યાણકારી યોજનાઓ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના દ્વારા જાહેર કરવામાં આવશે. સમાજમાં બ્રહ્મ સમાજનું સ્થાન પુનઃ ગૌરવશાળી સ્થાને બિરજે તે માનસિકતા સાથે યુવાનોનું સંગઠન બનાવી જે બ્રાહ્મણની સાથે, બ્રાહ્મણ તેની સાથે સૂત્ર આપીને યથાર્થ કરવું એ જ સમાજનું મુખ્ય ધ્યેય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સ્વાઇન ફ્લૂના પગપેસારા સામે આરોગ્ય તંત્ર સહિત સમગ્ર વહીવટતંત્રમાં યુદ્ધના ધોરણે કાર્યરત થયું છે તેમ સ્પષ્ટ જણાવ્યું હતું. તેમણે રાજ્યમાં કોઈ પણ નાગરિક વ્યક્તિને સામાન્ય તાવ ફ્લૂના આવે તો પણ તેની ફ્લૂ ટેમી ફૂલ નું સૂત્ર આપતા જણાવ્યું કે ટેમી ફ્લૂ દવા સાર્વાઇન ફ્લૂ સાથે અન્ય ફ્લૂમાં પણ અસરકારક નીવડે છે. વિજય રૂપાણીએ તબીબોને પણ અપીલ કરી હતી કે સ્વાઇન ફ્લૂના પ્રવર્તમાન ફેલાવાના સંજોગોમાં તેઓ સામાન્ય ફ્લૂમાં પણ આવી ટેમી ફ્લૂ ટેબ્લેટ આપે તે આવશ્યક છે. જો વેળાસર ટ્રીટમેન્ટ મળે તો આ રોગથી બચી શકાય છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. રાજ્યના મહાનગરોમાં સ્વાઇન ફ્લૂના કેસોના 68% કેસો નોંધવાના પગલે મુખ્યમંત્રીએ સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ મહાનગરોની સિવિલ હોસ્પિટલોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી તથા દવાઓ, સારવાર સુવિધાઓની તલવાસી વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સ્વાઇન ફ્લૂ સામે ચેતવણી અને સમયસર સારવાર એ જ શ્રેષ્ઠ ઉપાય છે. મુખ્યમંત્રીને સિવિલ હોસ્પિટલોની મુલાકાત વેળાએ તબીબોએ આ વાહજનક રોગોના દર્દીઓ માટે રખાયેલા અલગદાય આઇસોલેશન વોર્ડમાં ન જવા ભલામણ કરવા છતાં પણ રૂપાણી સંવેદનસ્પર્શી અભિગમ દાખવી તકેદારી સાથે દર્દીઓને પ્રત્યક્ષ મળ્યા હતા અને તેમની સારવાર અંગે જાણકારી મેળવી હતી. વિજય રૂપાણીએ દર્દીઓને હૂંફ સધિયારો આપતા કહ્યું હતું કે સ્વાઇન ફ્લૂ જીવલેણ કે ઘાતક બીમારી નથી, સમયસરની સારવાર અને રોગ અટકાયત માટેની સતર્કતાથી તેને ફેલાવો ઘાતક પુરવાર થતો અવશ્ય અટકાવી શકાય છે. મુખ્યમંત્રીએ સ્વાઇન ફ્લૂ માટેની દવાઓ, ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેશન તથા અન્ય સારવાર સુવિધાઓ માટે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાની પણ વિગતો મેળવી હતી. વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે સમગ્ર દેશમાં સ્વાઇન ફ્લૂનો કહેર ઉઠ્યો છે. ખાસ કરીને ઓગસ્ટ મહિને આ રોગ માટે પીક સિઝન ગણાય છે, ત્યારે ગુજરાતમાં આ વર્ષે 2025 કેસો નોંધાયા છે, જેમાં 1205 શહેરી વિસ્તારો
મહાનગરોમાં છે, તેમણે કહ્યું હતું કે મહાનગરોમાં વસ્તીની ગીતતાના કારણે આ વાઘજન્ય રોગ પ્રસર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યના બધા સરકારી દવાખાનામાં સ્વાઇન ફ્લૂ રોગની દવા ટેમીફૂલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તે વિનામૂલ્યે આપવામાં આવે છે. ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહ્યા હોય તેવા રોગીઓને પણ આ દવા નિઃશુલ્ક અપાય છે. આહાર, શારીરિક પ્રવૃત્તિ અને શરીરશ્રેષ્ઠ એ સંબંધોની સમજ વર્ષોથી વર્તે છે. ભારતના આયુર્વેદે હંમેશા કુદરતી ઉપચાર ઉપર આધાર રાખવાનું વલણ દર્શાવ્યું છે, જ્યારે પશ્ચિમના દેશો દ્વારા વિસ્તૃત વિશ્લેષણ ડેટા સ્ટેટસ અને મોલેક્યુલેશન મેનીપ્યુલેટ જેવા અત્યંત ટેકનોલોજી અભિગમો ઉપર આધાર રાખવામાં આવ્યો છે. જૂની પરંપરાને યથાવત રાખીને સાઈ ગંગા, પાનકિયા, સેનેસિયા, નોવા ઇન્ક ને પ્રેરણા બાયો ઇવેન્ટ્સ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રશિયન વૈજ્ઞાનિકો સાથે સહયોગ કરીને 100થી વધુ માનવ વર્ષોના સંશોધનનું રોકાણ કરીને પાયા સંશોધનના વાત પિત્ત અને કફના મેટ્રિક્સના પાયાનું સંશોધન બહાર પાડવામાં આવશે. યુનિવર્સિટી ઓફ વોટરલૂ, RICC, કોમ્યુનેટ તથા અન્ય સહયોગ દ્વારા માનવ શરીરમાંથી બાયો લોજિક સિગ્નલ શોધતા સેન્સર વિકસાવવામાં આવ્યા છે. એક નવી સાઈ ગંગા પાનક્રિયા દ્વારા ડોક્યોર પી નામની પાવરફુલ ડિવાઇસ રચના કરવામાં આવી છે. 35 માનવ વર્ષથી વધુ સમય ઉત્પાદન માટે આ ડિઝાઇન અને પ્રોટોટાઇપ વિકસાવવામાં 15 માનવ વર્ષનો સમય લઈ આ બંને પદ્ધતિનો ઉત્તમ તત્વો સાથે સન્મય કરવામાં આવ્યો છે. સાઈ ગંગા પાનક્રિયા ચેરમેન અને CEO ડૉક્ટર રવિશંકર પોલી શેઠી જણાવે છે કે સ્વદેશી સંશોધન દ્વારા આરોગ્ય ક્ષેત્રે એક અજાબીનું સર્જન કરવામાં આવ્યું છે. અમે આયુર્વેદના ભારતીય પરંપરાગત જ્ઞાનનો ટેકનોલોજી દ્વારા હાથ ધરાયેલા યાસોનો સમન કર્યો છે. આજથી આરઝી ઇવેન્ટના વેડિંગ ફેસ્ટિવલ 2017નો પ્રારંભ સેના કર્ણાટક ક્લબ ખાતે. આજથી 20 ઓગસ્ટ સુધી ધ વેડિંગ ફેસ્ટિવલ 2017નો પ્રારંભ થયો છે, જેમાં નવોડા માટેના વસ્ત્રો, આભૂષણો તેમજ ટ્રાવેલ સહિતના વિવિધ સ્ટોલ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેનો પ્રારંભ મેયર ગૌતમ શાહ સહિતના મહાનુભાવ દ્વારા કરવામાં આવનાર છે. આપને જણાવો તો મને આનંદ થાય છે કે આરસી ઇવેન્ટ્સ ધ વેડિંગ ફેસ્ટિવલ 2017નું આયોજન કર્યું છે અને છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં કરતું આવ્યું છે અને આજે આ ફેશન શો કરવાનો જે મેઇન ઉદ્દેશ છે એ લોકોને બતાવવા માટે કે ફેશન ટ્રેન્ડ શું ચાલી રહી છે, નવી ટ્રેન્ડ કઈ રીતે આવી રહી છે, ઓરિજિનલ ટ્રેડિશનલ બી કંઈ ચાલી રહ્યું છે, કોમ્બિનેશન શું છે એ લોકોને જાણ થાય અને લોકો એનો અનુભવનો લાભ લઈ શકે તે માટે આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. હા ચોક્કસ, અમારા બધા મિત્રોને જણાવવા માટે આનંદ છે, દર્શક મિત્રોને, કે 2017 વેડિંગ ફેસ્ટિવલની અંદર ખાસ કરીને વન સ્ટોપ શોપિંગ સોલ્યુશન છે, અહીંયા આગળ લગભગ 70-75 સ્ટોલ્સ છે. આ વેડિંગ એક્ઝિબિશનની અંદર લગ્નની તમામ તૈયારી એક છતની નીચે થઈ શકે છે એની ખાસિયત છે. આરસી ઇવેન્ટ અને રાજીવ છાજડાના નેતૃત્વમાં વેડિંગ ફેસ્ટિવલ 2017નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ તારીખ 18-19 દરમિયાન સવારે 10થી કર્ણાટક ક્લબના ગોલ્ડન ગોલોરિક હોલ ખાતે યોજાઈ રહ્યું છે. વેડિંગ ફેસ્ટિવલમાં વિવિધ જ્વેલરી લગ્નસર ખરીદી માટેની ઉપયોગી થઈ શકશે, સાથે સાથે લગ્ન સમારંભ માટેના વિવિધ ડિઝાઇનના પોશાકો પણ અહીંયા ઉપલબ્ધ થશે. આ સિવાય પ્રવાસ તેમજ હનીમૂન પેકેજ માટેના ટ્રાવેલ બુકિંગ અહીંયા સ્ટોલ રાખવામાં આવ્યા છે તથા લગ્ન સંબંધિત વિવિધ ઇવેન્ટ અને જરૂરિયાત મુજબના નવા વિચારો સાથેના સ્ટોલ અહીં રજૂ કરવામાં આવ્યા છે. મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો SY News Bulletin. નમસ્કાર.